કોમ્પ્રિહેન્શનની અંદર 42 નંબરના પેજ ઉપર જે આપ્યું હતું એ ફર્સ્ટ નંબરની કવિતાના આધારે પ્રશ્નોના જવાબ લખો એ ચલાવ્યું હતું. આજે આપણે કોમ્પ્રિહેન્શનની અંદર બીજો ભાગ એટલે કે જે બીજી કવિતા છે એ બીજી કવિતાનું આપણે ભાષાંતર કરી અને ક્વેશ્ચન આન્સરનું રિવિઝન કરીશું. તો પાના નંબર 43 ઉપર બીજા નંબરનું છે કવિતા એ આપણે જોઈશું. ઇન ધ હાર્ટ ઓફ સીડ, સીડ એટલે બીઓ થાય છે, બીજ કહેવાય ને એના અર્થમાં. હાર્ટ ઓફ ધ સીડ એટલે કે કોઈક સી હોય, સીડ હોય એટલે કે કોઈ બીજ હોય. હાર્ટ ઓફ એટલે આમ તો હૃદય કીધું છે પણ આપણે હૃદયની ના અર્થમાં નથી. બરીડ ડીપ, સો ડીપ, બરાબર. બરીડ એટલે કે દાટવું, કેને દાટવામાં, દફનાવવામાં આવે છે, દાટવામાં આવે છે. કેને એક જ્યારે બી હોય છે એના હાર્ટને એટલે કે બી હોય છે એનો જે ભાગ હોય છે એને દાટવામાં આવે છે. ડીપ, સો ડીપ, ડીપ એટલે ઊંડું, કે સો ડીપ એટલે ખૂબ જ ઊંડું દાટવામાં આવે. અ ડિયર લિટલ પ્લાન્ટ એટલે કે એક નાનો પછી છોડ હોય. તમે જુઓ કે નાના નાના બી તમારા ઘરે કંઈક ઉગાડો અથવા તો ખેડૂત આપણે ખેતી કરે ત્યારે એના બી નાખે છે. તો બી નાખે પછી થોડા ટાઈમ પછી શું થાય છે, પાણી, સૂર્યપ્રકાશ અને ગરમી મળે એટલે એ શું કરે છે, નાના છોડ રૂપે આપણને દેખાય છે. તો શું કહે છે અહીંયા કે આપણે જો બી છે એને તમે દાટો છો જમીનની અંદર, સો ડીપ એટલે કે ઊંડાણમાં, એ ડિયર લિટલ પ્લાન્ટ લિવ ફાસ્ટ અસ્લીપ, અને પછી ધીરે ધીરે શું કરે છે, એક નાના છોડના રૂપમાં એ બહાર આવે છે. લે ફાસ્ટ અસ્લીપ, સ્લીપ અસ્લીપ એટલે કે સૂઈ જવું, કે થોડા ટાઈમ સુધી એ સૂઈ જાય છે. સૂઈ જાય છે એનો મતલબ એમ નથી થતો કે બી સૂઈ જાય, પણ બીજ એ સૂતું નથી પણ થોડા ટાઈમ પછી એનો વિકાસ થાય છે. એટલે અહીંયા લે, લે એટલે પડી રહેવું થાય એના અર્થમાં, કે ગહેરી નીંદમાં સૂઈ જાય છે એના અર્થમાં અહીંયા લીધું છે. પડી રહ્યું છે એટલે કે બીજ તો થોડા ટાઈમ પછી જ એને એ ફળદ્રુપ થાય, બરાબર. પછી વેક સેડ ધ સનશાઈન, હવે એ સૂઈ ગયો છે એટલે સનશાઈન, સનશાઈન એટલે કે સૂર્યપ્રકાશ અથવા તો સૂર્યનો જે તડકો છે એ શું કહે છે એને, વેક, વેક એટલે કે ઉઠ, ઊભો થા. એન્ડ ક્રીપ ટુ ધ લાઇટ, અને લાઇટને આમ તો ક્રીપ એટલે શું થાય કે સરકી અને જવું એટલે કે લાઇટ તરફ એટલે કે પ્રકાશ તરફ ઊભો થા. વેક સેડ ધ વોઇસ એટલે કે જે અવાજ અંદરથી પછો અવાજ આવે છે કે વેક, ઊભો થા. ઓફ ધ રેઇન ડ્રોપ્સ બ્રાઇટ, એવું કોણ કહે છે, તો રેઇન ડ્રોપ્સ એટલે કે જે વરસાદ હોય એના ટીમ્પા એને શું કહે છે, બ્રાઇટ, કે તું બહાર આવે, કારણ કે એ દાટેલું છે બહાર આવે એટલે એને બ્રાઇટ થા, બ્રાઇટ એટલે કે તેજસ્વી થા. તો આ થઈ આપણી કાવ્ય પંક્તિ, બરાબર. આવું કોઈ કોઈને કહે નહીં પરંતુ અહીંયા કાવ્ય, કાવ્યની અંદર કાલ્પનિક વસ્તુઓ હોય, જે કાલ્પનિક વસ્તુઓનું અહીંયા આપણને ઉદાહરણ આ કવિતામાં જોવા મળે છે. તો એવી જ રીતે અહીંયા આ કવિતા ઉપરથી ક્વેશ્ચન્સ આપ્યા છે, બરાબર. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર થશે ધ પ્લાન્ટ વોઝ બરીડ, જે પ્લાન્ટ હોય એ ક્યાં દાટેલું હોય, તો પ્લાન્ટ ક્યાં દાટ્યું હોય, ઇન ધ સીડ એટલે બીમાં ના હોય, ઇન ધ ટ્રી એટલે કે ઝાડની અંદર ના હોય, ક્યાં હોય, ગ્રાઉન્ડમાં, એટલે ઇન ધ ગ્રાઉન્ડ સાચો જવાબ છે. ધ પ્લાન્ટ વોઝ બીજા નંબરનું છે, ધ પ્લાન્ટ વોઝ તો એ ગહેરી નીંદમાં છે એટલે ગ્રોવિંગ એટલે ઉગવું થાય, અવેક એટલે જાગવું થાય, ના એ ક્યાં છે આપણે જોયું કે એ શું છે, અસ્લીપ એટલે કે નીંદમાં છે, ઊંઘમાં છે. ક્રીપ ટુ ધ લાઇટ હુ સેડ ધીસ, કે ક્રીપ ટુ ધ લાઇટ આવા શબ્દો કોણ કહે છે, તો ક્રીપ ટુ ધ આપણે જોઈએ છે કે ક્રીપ ટુ ધ લાઇટ છે એ કોણ અહીંયા બોલી રહ્યું છે, તો ક્રીપ ટુ ધ લાઇટ આપણે સનશાઈન બોલી રહ્યું છે એટલે આપણે અહીંયા લખીશું જવાબમાં સનશાઈન. ચોથો પ્રશ્ન છે કે ખાલી જગ્યા વેકઅપ ધ પ્લાન્ટ, કે પ્લાન્ટ છે છોડને કોણ જગાડે છે, તો કોણ જગાડે છે, તો આપણે જોયું કે કોણ એને જગાડે છે, સનશાઈન અને રેઇન ડ્રોપ્સ, એટલે આપણે જવાબ આવશે સનશાઈન એન્ડ રેઇન ડ્રોપ્સ. પાંચમા નંબર છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ, જે આગળનો આપણે કવિતામાં આવ્યા હતા રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા પ્રાસવાળા શબ્દો, તો ડીપનું અસ્લીપ થશે, બરાબર, રાઇમિંગ વર્ડ એ રીતે લાઇટનું બ્રાઇટ, બરાબર. તો આ બે રાઇમિંગ વર્ડ્સ છે એના જવાબ સ્લીપ, અસ્લીપ અને બ્રાઇટ એવી રીતે આવશે, બરાબર. જે આનું મેં તમને રિવિઝન કરાવ્યું છે એ ફરીથી તમે બી રિવિઝન કરી એટલે કે વાંચી જજો, ભાષાંતર કરી જજો અને ક્વેશ્ચન આન્સર ફરીથી એક વાંચી જજો જેથી કરી અને તમને આ મોટે થઈ જાય.